છે. ભક્ત કવિ સરદાર સાહેબ બાપુએ સાચા સંત કેવા હોય, સાચા સાધુ કેવા હોય, સાચા ફકીર કેવા હોય એના લક્ષણો બતાવ્યા છે. આંખો મે આંસુ દિખે ઓર દિલ સે નિકલ્યા, અરે રંગ પીલા ઓર દુબલા બદન એસા હો તો જા, એસા હો તો જા, ઓહી આશિક કહાવે, અરે જા ઉનકે ચરણો મે બેઠ, વક્ત ફિર હાથો સે જાવે. અરે એસા હો કોઈ સંત, એસા હો કોઈ સંત, ઓહી પૂરા હૈ સાઈ મેરે સાઈ સાઈ, એસા હો કોઈ સંત ઓહી પૂરા હૈ સાઈ, દાસ સતાર સાચું કહે મને સાચી વાત સુના. સમો સાચવે સજન સમો સાચવે સજન જન જને ગુરુ ગમ સેવા હો, વીજળી ને ચમકારે મોતી લીએ પરો, વીજળી સાચા સાધુ ભક્ત સંત એને ઓળખવા કેવી રીતે ઓળખાય કેમ? તો સંતો મહાપુરુષો એક લક્ષણ બતાવ્યા છે. હાઉ એક ટૂંકી જ વાત કીધી છે સંતના લક્ષણ કેમ ઓળખાય.
ચોર ચુલો ઉપે
આપણે નર માંથી નારાયણ બનવાની સંભાવના છે. માણસ મજૂરી કરી ધંધો કરી ખૂબ થાકેલો એક વૃક્ષને છાયડે આવીને સૂતો, વૃક્ષની છાયા જોઈ એને એમ થયું કે અહીં જો હું નીચે સૂતો છું, અહીં જો કદાચ પલંગ હોય તો આનંદ આવે. તો થોડીક વારથી તો પલંગ આવી ગયા કે આ પલંગ તો આવ્યો, પણ આની ઉપર જો કઈ હવે પાથરવાનું હોય ગાદલું. થોડીક વારથી તો ગાદલું આવ્યું, ઓછી હું આવ્યું, રજાઈ આવી. જેમ જેમ કલ્પના કરતો ગયો એમ બધું થતું ગયું. એને ખબર નહોતી કે હું જેને નીચે સૂતો છું એ કલ્પવૃક્ષ છે. બધું થવા માંડ્યું તો એને એવું મગજમાં ફાર પડી કે કદાચ ભૂત તો નહીં આવે ને, તો ભૂતે આવ્યું. એટલે આપણું આવું છે, મનુષ્ય જન્મ કલ્પવૃક્ષ છે, પણ આપણે કલ્પના એવી કરીએ છીએ એમ નબળા વિચારોની, એટલે એવું પ્રાપ્ત થાય છે. અને જો દરિદ્રતા નો ભાગે એ મને છાયડે સિદરે, રાજા ની નોકરી કરવા જો ભૂખ ન ભાગે
Oh,
શંકર ભગવાન કી મોર મગડ મન શિવાલય કી દ્વારકાધીશ કી શ્રી હનુમાનજી મહારાજ જગ્યા ભોમ કી સનાતન ધર્મ કી અપને અપને સદગુરુ મહારાજ કી આનંદ કી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પદે હર 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 મહાદેવ ધર્મ